નાતાલ ઋતુના પહેલા અઠવાડિયાનો સોમવાર. ધર્મસભા આજે સંત બાસિલ તથા સંત ગ્રેગોરીનું પર્વ ઉજવે છે. શુભ સંદેશનો પ્રચાર ને પ્રસાર કરવો એ આપણ સૌની જવાબદારી છે. આપણા વાણી, વર્તન અને કાર્યો દ્વારા શુભ સંદેશનો પ્રચાર પ્રસાર કરતા રહીએ તેવી પ્રભુ પાસે કૃપાયા છીએ. સાંભળીએ સંત યોહાનકૃત શુભ સંદેશના પહેલા અધ્યાયના વચનો 19-28. યોહાનની સાક્ષી આ રહી. જ્યારે યહૂદીઓએ યરૂશાલેમમાંથી પુરોહિતોને અને પુરોહિત સહાયકોને તમે કોણ છો એમ પૂછવા તેમની પાસે મોકલ્યા, ત્યારે તેમણે કબૂલ કર્યું, ચોખ્ખે ચોખ્ખું કબૂલ કર્યું કે હું ખ્રિસ્ત નથી. તે લોકોએ પૂછ્યું, તો તમે કોણ છો, એલિયા છો? ત્યારે તેમણે કહ્યું, ના. તો જેનું આગમન થવાનું છે તે પૈગંબર છો? તેમણે જવાબ આપ્યો, ના. એટલે તે લોકોએ તેમને કહ્યું, તો તમે છો કોણ? જવાબ આપો, જેથી અમને જેમણે મોકલ્યા છે તેમને અમે જણાવીએ. તમારા પોતા વિશે તમે શું કહો છો? તેમણે પૈગંબર યશાયાના શબ્દોમાં કહ્યું, હું તો પ્રભુના રસ્તા સીધા કરો એવું અરણ્યમાં પોકારનારનો અવાજ છું. આવેલા માણસોમાં કેટલાક ફરોશીઓ હતા. તેમણે યોહાનને પૂછ્યું, જો તમે ખ્રિસ્ત પણ નથી, એલિયા પણ નથી, તેમ પૈગંબર પણ નથી, તો પછી તમે સ્નાન સંસ્કાર કેમ કરાવો છો? યોહાને તેમને જવાબ આપ્યો, હું પાણીથી સ્નાન સંસ્કાર કરાવું છું, પણ તમારી વચ્ચે એક જણ એવો છે જેને તમે ઓળખતા નથી. તે મારી પાછળ આવનાર છે અને હું તો તેના પગરખાની વાદરી છોડવાને પણ લાયક નથી. યર્દનને સામે પાર આવેલા બેથાનિયામાં યોહાન સ્નાન સંસ્કાર કરાવતા હતા ત્યાં આ બન્યું. શુભ સંદેશ સર્વ કોઈ માટે છે, સર્વનો તેમાં હિસ્સો છે. શુભ સંદેશમાં દરેકનો ભાગ છે ને સર્વને તેમાં ભાગીદાર બનાવવામાં આવે છે. શુભ સંદેશ પૃથ્વીના છેડા સુધી પહોંચાડવાની જવાબદારી આપણને સોંપવામાં આવી છે. આપણે શુભ સંદેશના વાહકો બનીએ છીએ. સંદેશ આપણો નથી, સંદેશ પહોંચાડવાની ફરજ આપણી છે. સંદેશમાં સંદેશ આપનારનું મહત્વ પ્રગટાવવાનું છે, આપણું નહીં. કાર્યશીલતા અને હકીકતનો એકરાર સંદેશવાહકના આવશ્યક ગુણો છે. આજે સ્નાન સંસ્કારક યોહાન એવી કબૂલાત કરે છે કે પોતે પૈગંબર નથી ને વધુમાં પોતાના કાર્યોની લાક્ષણિકતાની વાત કરે છે. અરણ્યમાં સંભળાતો પોકાર. શુભ સંદેશ પહોંચાડવાના કાર્યમાં આપણું અંતર પૂર્ણપણે લાગે ને શુભ સંદેશ આપણા જીવનમાં પ્રગટે એ રીતે આપણું કર્તવ્ય પાર પાડીએ. સર્વ કાર્યોમાં આપણને પ્રભુના દર્શન થાય, આપણી દ્રષ્ટિ એમના પર મંડાયેલી રહે ને તેમના જ દર્શન આપણે અન્યને કરાવીએ. આપણું કાર્ય શુભ સંદેશની ઘોષણા ને તેનો ફેલાવો કોઈ પણ પરિસ્થિતિમાં પ્રભુને પ્રગટાવવા માટે છે. નિષ્ઠાવાન સેવકની જેમ એ કાર્ય ઉલ્લાસને ઉમંગથી કરતા કરતા પ્રભુ પધારે ત્યારે અંતરના આનંદથી તેમને અન્યોને બતાવીએ. તેમાં આપણા કાર્યોની પૂર્ણાહુતિ છે. જાહેર કબૂલાતમાં આપણા અસ્તિત્વનો એકરાર છે. અરણ્યમાં પોકારનો અવાજ એટલે હકીકતનો સ્વીકાર. ઈસુ વિશેની વાત એટલે શ્રદ્ધાનું જાહેરનામું. લોકોને સત્ય તરફ દોરી જવા આ બંનેની જરૂર છે, તો જ આપણે એમનું મહત્વ વધવું જોઈએ ને મારું ઘટવું જોઈએ એ સૂત્ર અનુસાર પૂર્ણ જીવન જીવી શકીએ. પોતાની અસલી ક્ષમતા અને લાયકાત વિશેનો ખ્યાલ આપણને અધિક સરળતાથી કાર્યો કરવા વધુ શક્તિ આપે છે. અન્યની આગળ તેનો જાહેર એકરાર શુભ સંદેશ પ્રસાર કાર્યને વેગ આપે છે અને તે જ ઈશ્વરને મહિમા અર્પે છે. સ્નાન સંસ્કારક યોહાન તે કાર્ય
ચીવટપૂર્વક કરે છે તેઓ કબૂલે છે. હું પાણીથી સ્નાન સંસ્કાર કરાવું છું, પણ તમારી વચ્ચે એક એવો છે જેને તમે ઓળખતા નથી. તે મારી પાછળ આવનાર છે અને હું તો એના પગરખાની વાદરી છોડવાને લાયક નથી. શુભ સંદેશનું કાર્ય જેની ઓળખાણ નથી તેની ઓળખાણ કરાવવાનું છે. કાર્યને આગળ ધપાવવા આપણે કટિબદ્ધ થઈએ, ચીવટપૂર્વક કામ કરતા થઈએ. ચોકસાઈ ને નમ્રતા કાર્યમાં પ્રગટ થાય ને તેમાં ઈશ્વરનો મહિમા વધુ ને વધુ દીપે એ રીતે કાર્યો કરતા રહીએ. સહજતાથી ને નમ્રતાથી આપણા અસ્તિત્વ ને કાર્યનો જાહેર સ્વીકાર કરતા અચકાઈએ નહીં. એ માટે પ્રભુ આપણને આશીર્વાદ આપે એવી પ્રાર્થના કરીએ. જાગો.
કે